કરીએ વિસાવદરની, તો વિસાવદર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની જનસભા યોજાઈ. વિસાવદરના કાલસારી ગામે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના જગમાલવાળા રાજુભાઈ સોલંકી, કૈલાસદાન ગઢવી, અજીતભાઈ લોખીલ, કરસન બાપુ તેમજ મહિલા વિંગમાંથી રેશમા પટેલ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ તેમજ વિસાવદર ભેસાણના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો જનતા સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. વિસાવદર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઈસુદાન ગઢવીનું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈસુદાન ગઢવી દ્વારા શાસક ભાજપ પાર્ટી પર તીક્ષ્ણ કટાક્ષ કરીને જનસભામાં જાહેરાતમાં બોલેલ કે ભાજપની નીતિ સામ દામ અને દંડની રાજનીતિ કરે છે અને ડરાવી ધમકાવીને ધારાસભ્ય ખરીદે છે, અને ત્યારે વિસાવદર ભેંસાણની જનતા ગદ્દારોને માફ નહીં કરે અને ફરી લડીશું, ફરી જીતીશુંનો નારો લગાવ્યો હતો. તો કરસન બાપુ, ભાદરકા, રેશમા પટેલ, જગમાલ વાળા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવાની અપીલ પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી અને લોકોએ પણ હાથ ઊંચા કરીને તેમને વધાવ્યા હતા. આમ આદમી પાર્ટીની જનસભામાં જગમેનની ઉમટી પડી હતી. આજે વિસાવદરમાં વિસાવદરની જનતા ઉપર જે ભાજપે ફરીથી એક તમાચો માર્યો છે, વિસાવદરની જનતાની વારંવાર ભાજપ વિસાવદરની જનતા ભાજપને હરાવે અને ભાજપ છે કોઈને કોઈ રીતે ઉમેદવારોને તોડીને લઈ જાય, એટલે એટલા માટે આજે વિસાવદરની જનતાને માન આપીને આજે અહીંયા સભામાં ખૂબ લોકોમાં ઉત્સાહ છે, લોકોએ સંકલ્પ લીધા છે. હું ચૂંટણી પણ એટલા માટે લઈ જાઉં કે મારો સ્વભાવ છે કે જેટલા દિવસ આમ આદમી પાર્ટીના જે પણ વ્યક્તિ રહે એના બાબા એની મજબૂરીઓ છે કે ભાજપ શામ દામ દંડ ભેદ અપનાવે છે, ભાજપ ખૂબ ડરાવે છે, આમાં એવા જ ટકી શકે છે કે જે એકદમ નીચી નીકળી ભાગે છે એનું કહેવું. એટલે ભાજપ છે એ વિસાવદરની જનતા માટે આ સારું નથી, અને એમને એવું છે કે લોકસભા ભેગા અમે ચૂંટણી કરીએ એટલે નરેન્દ્રભાઈ મોદીના વેવમાં જીતી જવાય, પણ નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ભાવ નથી, નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોની ડુંગળીના ભાવ ન મળે, ખેડૂતોએ ડુંગળી વહેંચવી પડી, નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને જે વીજળી મફત મળવી જોઈએ એ નથી મળતી, ડબલ ડબલ વીજળીના ભાવ આવવા માંડ્યા છે. નરેન્દ્રભાઈ કહીને ગયા હતા ખેડૂતોના ખાતા ખેડૂતોને પાક વીમો અપાવીશું, એ ન અપાવીશું. એટલે મારી વિનંતી છે કે માત્ર 2000થી હવે ખેડૂતો માની નથી જવાના, એટલે આજ વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો છે કે ભાજપને ફરીથી પરચો દેખાડીશું અને બીજી વાર ભાજપ શું કોઈ પણ પાર્ટી વિસાવદરની જનતા માટે પક્ષપલટો નહીં કરાવી શકે એવું જવાબ વિસાવદરની જનતા આપશે. સર, આજ હવે આ પેટા ચૂંટણી છે એમાં કેન્ડિડેટ છે એ પાછો પાર્ટી છોડીને ન જાય એના માટેના શું તમે પ્રયત્ન? બિલકુલ, અમે આ વખતે ખૂબ માનનીય અરવિંદ કેજરીવાલજી ખુદ મીટિંગો કરવાના છે, અમે જેટલા પણ દાવેદારો છે એમની પાસેથી પણ એફિડેવિટ પણ કરાવવાના છીએ, અને સ્વાભાવિક છે અમે એવું પ્લાન કરીશું કે જે કારણ કે ભાજપ ડરાવે ધમકાવે, ભાજપની એક મિત્રત રહી છે નીચ કક્ષાનું, જે નીચલી કક્ષાનું કાર્ય હોય એ પણ તમે જોયું હશે ઘણી જગ્યાએ ભાજપ એવી રીતે પણ દબાવે છે, એટલે આ બધા પાસાઓ ધ્યાનમાં રાખી મજબૂત ઉમેદવાર વિસાવદરને આપીશું અને એ પણ એફિડેવિટ સાથે આપીશું. ઈશ્વરભાઈ, તમારે સ્વાભાવિક છે કે સાહેબ સામા પ્રવાહે તરવાનું હોય અને એમાં પણ ચારે બાજુથી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા ડરાવવાના, ધમકાવવાના, તોડવાના, ઇવન ધારાસભ્યોને તોડવાના. આ ધારાસભ્ય એક વર્ષથી પાછળ પડ્યા હતા બીજા ચાર ધારાસભ્યો પાસે, તમામ રીતે કોશિશ કરી લીધી, બીજા ચાર ન ગયા એટલે અમને રાજીનામું કર્યું, નહીં તો ત્રણ જાય તો રાજીનામું આપવું ન પડે, એટલે બીજા બેની કોશિશ કરી, એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતે ડરાવવું, ધમકાવવું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ ફંડ પણ રૂપિયો આપી છે એની પાછળ પડી જવું. હમણાં એક મેં કોશિશ કરી કે ન્યુટ્રલી જનતા માટે અવાજ ઉઠાવવા માટે એક શો કરું, કારણ કે મારો સ્વભાવ છે કે મારી પીડા જનતાની જોઈ નથી શકતી, તો કાયમી તો સ્વભાવ નથી થવાની, એટલે મેં શો દ્વારા પણ એનો અવાજ ઉઠે
એટલા માટે મેં ચેનલ સાથે ચર્ચા કરી કે મેં એક શો કરીશ. હું ખૂબ મોટો ચાર્જ બીજી જગ્યાએ લેતા હતા. મેં કીધું મારે એક પણ જગ્યાએ ચાર્જ ના જોતો, તો મારી જનતા માટે લડવા માટે. તો એને પણ ઈડીની નોટિસ ફટકારી, ચેનલને પણ. તો મારું કહેવાનું એ છે કે આ આ તો પ્રજાને કોઈ પણ ભોગે દાબી દેવાનું, પણ એમને ભાજપવાળા કાન ખોલીને સાંભળી લે કે જ્યારે અકબરનું શાસન હતું ત્યારે એ પણ એના પક્ષમાં રાજાઓને જોઈન્ટ કરી લેતા હતા. એવું નહોતું કે નહોતું, જલાલુદ્દીનની સાથે મહારાણા પ્રતાપ નહોતા ગયા, માનસિંહ ગયા હતા, માનસિંહને ડરાવી ગયા હતા. ઇવન ઘણી જગ્યાએ તો એમના એમના પરિવારને પણ એમણે જોઈન્ટ કરી લીધા હતા, પણ મહારાણા પ્રતાપ ડગ્યો નહોતો ને, ઇતિહાસ એનો જ લખાણો છે. હું કોઈ સત્તા મેળવવા માટે નથી આવ્યો, પણ ભાજપવાળાને કહું છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં.